આમ તો તમારા જીવનમાં ઘણી બધી એવી વ્યક્તિ હશે કે જેનાથી તમને કંઈ ફર્ક નથી પડતો. એ શું કહે છે, એ શું કરે છે, એનાથી તમને કંઈ ફર્ક નથી પડતો. પણ આઈ એમ શ્યોર કે તમારા જીવનમાં કોઈ એક એવી વ્યક્તિ હશે કે જેના કંઈ કહેવાથી, જેના કંઈ કરવાથી તમને બહુ બધો ફર્ક પડે છે. આવું બધું એટલે થાય છે કારણ કે તમે વ્યક્તિ હારે ઇમોશનલી કનેક્ટ હોવ છો, તમે વ્યક્તિ હારે ઇમોશનલી જોડાયેલા હોવ છો. અને જ્યારે એ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે ત્યારે તમે ખુદને બહુ લાચાર મહેસૂસ કરો છો. ત્યારે તમને સમજમાં જ નથી આવતું કે તમારે શું કરવું જોઈએ, તમારે એવું શું કરવું જોઈએ કે એ વ્યક્તિ તમને ઇગ્નોર નહીં, તમને એ રીતના પ્રેમ કરે જે રીતના તમે એમને કરો છો. અને ચોક્કસ તમે એને પામવા માટે, તમે એને હંમેશા પોતાની પાસે રાખવા માટે બહુ બધા પ્રયત્નો કરો છો, પરંતુ તમારા બધા જ પ્રયત્નો ઉલટા પડી જાય છે. કારણ કે તમે જે જે પ્રયત્ન કરો છો એનાથી વ્યક્તિ તમારાથી વધારે દૂર જતો રહે છે. સૌથી પહેલાં વાત કરીએ આપની ભૂલોની, કે જ્યારે કોઈ આવી વ્યક્તિ આપણે ઇગ્નોર કરે છે તો આપણે એની સામે રોઈએ છીએ, એની સામે ગડગડીએ છીએ કે તમને છોડીને ના જા. તો સૌથી પહેલી વાત કે તમારે આવું ના કરવું છે, કારણ કે વ્યક્તિને ખબર છે કે તમે એમને ખૂબ ચાહો છો. છતાં પણ એ તમને ઇગ્નોર કરે છે તો તમારી પરેશાનીથી, તમારા દુઃખથી, તમારા રોવાથી કોઈ પણ વ્યક્તિને કોઈ ફરક નથી પડતો. હંમેશા તમે આવા સમયે તમે એને ઇમોશન બતાવતા હોવ છો કે તમે એને કેટલા ચાહો છો, તમે એને કેટલા મિસ કરશો. ઘણા બધા તમારા ઇમોશન આવા સમયે તમે એમને બતાવો છો, તો તમારે એને ઇમોશન ના બતાવો જોઈએ. કારણ કે એને રિયલમાં ખબર છે કે તમારા ઇમોશન એની યારે કઈ રીતના જોડાયેલા છે. આવું બધું કર્યા પછી પણ જો એ વ્યક્તિ નથી માનતો તો આપણે એની સામે ફાઇટ કરીએ છીએ, એની સામે ફરિયાદ કરીએ છીએ, એની સાથે ઝઘડો કરવા માંગીએ છીએ કે એ તમારી સાથે આવું કઈ રીતના કરી શકે. કારણ કે આ બધી જે વસ્તુ કરો છો ને એનાથી સામેવાળી વ્યક્તિ ઇરિટેટ થાય છે, એ પોતાની મરજીથી દૂર જાય છે, તો તમે એને મનાવશો તો નહીં માને. આવું બધું જ કરશો તો સામેવાળી વ્યક્તિનો ઈગો વધી જાય છે. દોસ્તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ માણસ જ્યારે તમને ઇગ્નોર કરે છે તો એના મનમાં એવી વાતો બેસેલી હોય છે કે હું આ વ્યક્તિને ઇગ્નોર કરીશ એટલે મારી પાછળ રડશે, મારા વગર તડપશે, મારા વગર તેને ચાલશે નહીં. ત્યારે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરીને જાય છે અને આ જ તમારાથી આશા રાખે કે તમે આ રીતના રિએક્ટ કરો. જો તમે આ રીતના રિએક્ટ કરશો તો એને કોઈ ફરક નહીં પડે, કારણ કે એ બધી પરિસ્થિતિઓથી વાકેફ છે. કોઈ વ્યક્તિ ઇગ્નોર કરે તો બહુ બધા લોકો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં શેર વાળા, દુઃખી વાળા સ્ટેટસ મૂકે છે અને પોતાના પાર્ટનરને શો ઓફ કરે છે કે તું વયો ગયો, તું મને ઇગ્નોર કરે છે એટલે હું દુઃખી દુઃખી થઈ ગયો. તો એને ખબર છે કે એ તમને છોડીને જશે, એ તમને ઇગ્નોર કરશે એટલે તમે દુઃખી જ થવાના છો. તો એને જે વસ્તુ કરી છે, એને જે એક્શન લીધું છે, એને ખબર છે કે એનું રિઝલ્ટ આ મળવાનું છે તમારામાંથી. પણ દોસ્તો તમે એવું કરી શકો કે જે એક્શન લેશે અને એ ખુદ એ એક્શનનું રિઝલ્ટ જોવા માગે છે, તો તમે એને કંઈક અલગ જ રિઝલ્ટ બતાવો, એવું રિઝલ્ટ જે તમારાથી ઉમેદ પણ ના કરતો હોય. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો મેં અત્યાર સુધી જે પણ વસ્તુ કીધી છે એ તમારે કંઈ નથી કરવાની. એવા સમયે તમારે એકદમ નોર્મલ રહેવાનું છે અને માત્ર ને માત્ર તમારે તમારી હેપીનેસ એને શો કરવાની છે કે તમે કેટલા ખુશ છો. આ બધું થઈ ગયા પછી પણ તમને એવું લાગતું હશે કે મેં એની સામે રોયું, મેં એને બહુ આજીજી કરી તો પણ એને ફરક ના પડ્યો અને હવે મારી ખુશીથી એને ફરક પડશે. હા દોસ્તો, બહુ બધો ફરક પડે. આ તો સાયકોલોજીનો કમાલ છે. જેમ કે મેં પહેલાં કીધું એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને મૂકીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, તો તમારી પાસેથી એવી ઉમેદ કરો છો કે એના વગર તમે તડપશો, એના વગર તમે દુઃખી રહેશો, તમે તમારી જિંદગીમાં ક્યારેય ખુશ નહીં રહો, કારણ કે એ તમારી લાઈફમાંથી ચાલ્યા ગયા છે. તો આ બધું થઈ જવા બાદ એ ઇગ્નોર કરશે ત્યારે તમે એના સામે કોઈ રિએક્શન નથી આપતા, તમે તમારી લાઈફમાં મસ્ત છો, તમે એન્જોય કરો છો. તો તમારો જો પાર્ટનર હોય છે જે તમારી હારે હોય, એ આ વસ્તુને ક્યારેય જોઈ નહીં શકો કે તમે એકલા એના વગર પણ ખુશ છો. તમારે શું કરવાનું કે તમારી રૂટીન રાઈટ તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા દોસ્તો સાથે, તમારી ફેમિલી સાથે એન્જોય કરવાની. જે રીતે તમે દુઃખી વાળી પોસ્ટ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં નાખતા, એવી હેપીનેસ વાળી પોસ્ટ શેર કરો. કંઈ પણ કરીને તમારા પાર્ટનરને શો ઓફ કરો કે તમે પોતાની લાઈફમાં બહુ ખુશ છે. યાને કે આનાથી એક ઇન્ડિકેશન એવું થાય છે કે તમારા પાર્ટનર તમારી લાઈફમાંથી વયા ગયા, તેનાથી તમને કોઈ ફરક નથી પડતો. મેં તો આનાથી તમારા પાર્ટનરને બહુ બધો ફરક પડશે. કેમ ફરક પડશે? કારણ કે એને એવું લાગે છે કે જે વ્યક્તિ મારા માટે મરતી હતી એ વ્યક્તિ આજ મારા વગર પણ ખુશ છે. તો આ વાતને પચાવી નહીં શકે. અને દોસ્તો આ વાત બહુ સાચી છે કે જ્યારે તમે રોતા હોવ છો, જ્યારે તમે બીજાઓને પોતાના દુઃખ કહેતા હો છો તો લોકોને એમાં ઇન્ટરેસ્ટ નથી, લેકિન તમે હસતા હોવ છો, તમારી લાઈફમાં તમે બહુ બધા ખુશ હોવ છો તો લોકો તમારી ખુશીથી અટ્રેક્ટ થાય છે. કારણ કે દરેક વ્યક્તિને તમારા જેમ લાઈફમાં ખુશ થવું છે. જ્યારે પણ તમને કોઈ ઇગ્નોર કરે તો એના સામે કોઈ રિએક્શન ના દો, માત્ર ને માત્ર તમે એને હેપીનેસ શો કરો. એનાથી જે વ્યક્તિ ફરીથી તમારી તરફ અટ્રેક થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, તમે એના માટે કંઈ કહેવા માગતા હો તો કોમેન્ટ કરો, અને આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારી સાથે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર જોડાવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. થેન્ક યુ સો મચ. મી જે વિડીયો નચ્ચિનટ લાઈક ચેયండి, શેર ચેયండి, સબસ્ક્રાઇબ ચેયండి. રેગ્યુલર નોટિફિકેશન્સ કોસમ બેલ બટનને પ્રેસ ચેયండి.